વલ્લભભાઈ પટેલ એટલે લલિત નિબંધકાર, વિવેચક, અનેક ભાષાઓના જાણકાર, તુલનાત્મક સાહિત્યના અભ્યાસુ, નિષ્ઠાવાન અધ્યાપક અને ઉત્તમ અનુવાદક. ભોળાભાઈ વિશે વધુ વિગતો જાણીએ એ પહેલાં આપણે સાંભળીએ બંગાળી કવિ જીવનાનંદ દાસના એક કાવ્યનો એમનો અનુવાદ. હજાર બશર સુધુ ખેલા કરી અંધકારે જોનાકી રમતો, ચારિદિકે પિરામિડ કફાનેર ગ્રાન, બાલીલ ઉપરે જોશના ખેજુ છાયારા ઇતસ્તત, બિચૂર્ણ થામેર મતો એશિરીય દાંડાએ રહે છે મૃતમલાન, શરીરે મમીર ગંધ અમાદેર ગુચે ગેછે જીવનેર સબ લેન દેન, મોને આછે સુધાલો શે સુધાલામ આમી સુધુ બનલતા શેન. હજાર વરસ માત્ર રમ્યા કરે અંધારામાં આગિયાની જેમ, ચારે બાજુ પિરામિડ કફનની ગ્રાણ, રેત ઉપર ચાંદની ખજૂરીના પડછાયા આમ તેમ, જર્જરિત સ્તંભ જેવા એશિરીય ઉભેલા છે મૃતમલાન, દેહે મમીની ઘ્રાણ આપણા પૂરી થઈ ગયેલ છે જીવનની બધી લેણ દેણ, યાદ છે કે પૂછ્યું તેણે, પૂછું મેં કેવળ પનલતા સેન. આવા બહુશ્રુત અને વિદ્વાન સાહિત્યકાર ભોળાભાઈનો જન્મ તારીખ 7/8/1934 રોજ મહેસાણા જિલ્લાના સોજા ગામે થયો હતો. પિતાનું નામ શંકરભાઈ. મારા બાપુજી શિક્ષક હતા વ્યવસાય, અને એ રીતે મને ખેતી અને શિક્ષણ એ બંને બચપણથી જ મારા ઉછેરની અંદર આવી ગયા. માતાનું નામ રેવા બહેન, અને બીજી બાજુ મારા બા એ વખતની પ્રથા પ્રમાણે કદી નિશાળે ગયેલા નહીં, પણ છોકરાઓ માટેનો એમનો પ્રેમ વાત્સલ્ય, એટલે બાપુજી હતા તે ચોપડીઓ લાવી આપે, વાતો કરે, પણ થોડુંક અમારી વચ્ચે થોડુંક અંતર રહે. પત્નીનું નામ શકુ બહેન. 1952 SSC પાસ કરી ભોળાભાઈએ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી 1957 BA અને 1960 MAની પદવીઓ મેળવી. 1970 પુનઃ અંગ્રેજી અને ભાષા વિજ્ઞાન સાથે MA કરી 1978 અજ્ઞેય એક અધ્યયન શોધ નિબંધ પર PhD થયા. 1969 સુધી અમદાવાદની સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કોલેજમાં અધ્યાપનનું કાર્ય કર્યા બાદ ભોળાભાઈ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં હિન્દીના વ્યાખ્યાતા, રીડર અને અધ્યક્ષ તરીકેની સેવાઓ આપ્યા બાદ અહીંથી જ નિવૃત્ત થયા હતા. ભોળાભાઈ વિશ્વભારતી શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્યના ફેલો પણ રહી ચૂક્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના લાંબા સમય સુધી મંત્રી રહેલા ભોળાભાઈએ એના મુખપત્ર પરબને પ્રતિષ્ઠિત સાહિત્યિક સામાયિકનો દરજ્જો અપાવવામાં તંત્રી અને સંપાદક તરીકે મહત્વનો ફાળો આપ્યો છે. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર રહી ચૂકેલા ભોળાભાઈ હિન્દી, મરાઠી, બંગાળી, ઓડિયા, અસમિયા ઉપરાંત અંગ્રેજી અને જર્મન ભાષા ઉપર પણ પ્રભુત્વ ધરાવે છે. ભોળાભાઈએ નિબંધ, વિવેચન અને અનુવાદ ક્ષેત્રે વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે. એમના નિબંધો અને પ્રવાસના પુસ્તકોમાં દેવતાત્મા હિમાલય, દેવોની ઘાટી, પૂર્વોત્તર, બોલે ઝીણા મોર, રાધે તારા ડુંગરિયા પર, વિદિશા,
ચૈતર ચમકે ચાંદની વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે એમના અનુવાદના પુસ્તકો છે ચિદમ્બરા, સુનિલ ગંગોપાધ્યાયની નવલકથા સ્વર્ગની નીચે મનુષ્ય, રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા ચાર અધ્યાય, બંગાળી સાહિત્યના ઇતિહાસની રૂપરેખા, આધુનિક બંગાળી કવિતા, જીવનાનંદ દાસના કાવ્યો નગ્ન નિર્જન હાથ વગેરે છે. ભોળાભાઈના અન્ય પુસ્તકોમાં ચિત્રકૂટના ઘાટ પર, યુરોપ અનુભવ, કાલપુરુષ, આધુનિકતા અને ગુજરાતી કવિતા, આવ ગીરા ગુજરાતી વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાત ઉપરાંત દેશ વિદેશમાં સન્માનિત થયેલા ભોળાભાઈના પુસ્તકો ગુજરાત સરકાર, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અને હિન્દી સાહિત્ય સેવી સન્માન દ્વારા એકાધિક વખત સન્માનિત થયેલા છે. એમને મળેલા એવોર્ડમાં રણજીતરામ સુવર્ણચંદ્રક, રાષ્ટ્રીય પુરસ્કાર, સારસ્વત ગૌરવ એવોર્ડ, દર્શક એવોર્ડ ઉપરાંત સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા અનુવાદ પુરસ્કારનો સમાવેશ થાય છે. દેવોની ઘાટી પુસ્તક માટે દિલ્હી સાહિત્ય અકાદમીના એવોર્ડ ઉપરાંત ભોળાભાઈ ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી પણ સન્માનિત થયા છે. શિક્ષણ અને અન્ય વિષયો ઉપરના ભોળાભાઈના વિચારો પણ એટલા જ માનનીય છે. એટલે શિક્ષણ પહેલી વસ્તુ તો એ છે કે કેવી રીતે તમે શિક્ષણ આપો છો અને લેનાર સામે કોણ છે એ, અને બીજું એ કે જે શિક્ષણ આપનાર હોય એ પોતે જો એમાં તદ્રુપ ન થયો હોય તો વિદ્યાર્થીઓને માત્ર માહિતી આપી શકે. વિદ્યાર્થીઓની અંદર પડેલી જે શક્તિઓ છે ને એ બહાર લાવી શકે. મારી તો એક પદ્ધતિ સુભાષ, એમ એના વર્ગમાં પણ હું જ્યારે જેવું ત્યારે શરૂઆતની 10 મિનિટ વિદ્યાર્થીઓએ જ બોલવાનું. મેં કહી રાખ્યું કે ભાઈ આ કવિતાની કડીઓ તમારે સમજાવીને લાવવાની, અને છોકરાઓને કહેવાનું પહેલે સંકોચ કરતા પણ બધા ઊભા થઈને પછી બોલવા લાગે. એટલે આપણું કામ વિદ્યાર્થીમાં જે કંઈ પડ્યું હોય એને બહાર લાવવું અને એને પ્રોત્સાહન આપવું. યુનિવર્સિટીમાં હું પ્રોફેસર વિભાગનો અધ્યક્ષ, પણ મારા વિદ્યાર્થીઓ જોડે બહાર પેલી લીમડાના ઝાડ નીચે પેલી લારીની ચા છોકરાઓ જોડે પીવાનો પણ મને આનંદ આવે, એટલી મારી વિદ્યાર્થીઓ સાથેની આત્મીયતા. પણ હવે શું થઈ ગયું છે કે જેમ જેમ પગારો વધતા ગયા તેમ તેમ શિક્ષકો વ્યવસાયી થતા ગયા. ઉમાશંકરને મેં શિક્ષક તરીકે જોયા છે, નગીનદાસ પારેખને મેં શિક્ષક તરીકે જોયા છે, ભાયણી સાહેબને મેં શિક્ષક તરીકે જોયા છે. એ આવે એટલે એમનું એ આમ વિદ્યાર્થી વિષય અને વર્ગ આ બધું એકરૂપ થઈ જતું. હવે એ આદર્શ આપણે નમૂનો ક્યાંથી લાવો? એટલે 1961-62 થોડું લખવાનું, આધુનિક સાહિત્ય વાંચવાનું, એ બધી આખી પ્રવૃત્તિ આખી જે શરૂ થઈ, અધ્યાપક પણ થયા હતા. તો એ વખતે સાહિત્યની અમારી સમજ જે કંઈ હોય તે પણ વાંચન, પછી વિશ્વ સાહિત્યનું વાંચન, રવીન્દ્રનાથ જેવા કવિઓનું વાંચન, જીવનાનંદ દાસ જેવાની કવિતા, આ બધું જાણે કે એક બાજુ ઉમાશંકર જોશી વ્યાસ વાલ્મીકી કાલિદાસનો વાસો લઈને આવ્યા, આ બાજુ સુરેશ જોશી બોદલેર અને રિલકેને એની કવિતા લઈને આવ્યા, આ બધું અમારામાં ભેગું થતું ગયું. અને આખી પેઢીમાં આપણી 61થી માળીને જે આખી પેઢી શરૂ થઈ એમાં પછી સીતાંશુ, લાભશંકર, રઘુવીર, ચંદ્રકાંત આ બધા જ લોકો આવી જાય. અને લખવું તો કેવું લખવું, ક્ષિતિજ એ સામે હતું, સંસ્કૃતિ પણ સામે હતું. એટલે આ બધા મોડેલને કારણે જે અમારી પેઢી શરૂ થઈ એમને માટે સાહિત્ય એક ધર્મ જેવું, સાહિત્ય એક આમ આત્માભિવ્યક્તિનું એક માધ્યમ હતું. માનું છું કે અધ્યાપ જે રચનાકારો છે ને
એ વિદ્વાન પણ હોવા જોઈએ. તમે જાણો છો કે જેમ્સ જોઈસ હોય કે ટીએસ એલિયટ હોય, આપણે બધાના દાખલાઓ લેવાની ટેવ પડી ગઈ છે, એ બધા લોકો ઉત્તમ પંડિતો હતા. એટલે પાંડિત્ય અને સર્જન આ બંનેનું સંમિશ્રણ થાય તો જ ઉત્તમ રચનાઓ આવી શકે. એ અનુવાદ એ મેઘાણી એમ કહે છે અનુસર્જન પણ તમે કહી શકો, અને એક ભાષામાંથી બીજી ભાષામાં એ આખું જે રૂપાંતર છે તેમાં એક દૃષ્ટિકોણ એવો હોય કે ભાઈ મૂળને વફાદાર રહેવું, અને બીજો દૃષ્ટિકોણ એવો હોય કે ભાઈ રચના થવી જોઈએ. એટલે ગુજરાતીમાં હતા તો ગુજરાતી રાખવું જોઈએ, જેનો આપણો આદર્શ દાખલો મેઘાણી છે, એકદમ ગુજરાતી બની જાય. તો એ રીતે અનુવાદની આખી પ્રક્રિયા એમાં બે રીતનું છે કે ધારો કે ભારતીય ભાષામાંથી અનુવાદ કરવાના હોય તો આપણે એક જ સંસ્કૃતિમાંથી અનુવાદ કરીએ, એ પછી પ્રાચીન હોય કે અર્વાચીન હોય. પણ જો તમે પરદેશમાંથી અનુવાદ કરતા હોય તો એ ટ્રાન્સલેશન એક્રોસ કલ્ચર, એટલે આખી એ સાંસ્કૃતિક ભૂમિકા આખી જુદી હોય. તમે રિલકે કે બોદલેને અનુવાદિત કરતા હો તો એ આખી ખ્રિસ્તી પરંપરા અને આખી યુરોપીય પરંપરાનો સંદર્ભ જુદો, પણ અનુવાદકનું કામ એવું છે કે એને એવી રીતે મૂકી આપવું કે જેથી ગુજરાતી વાચક ગુજરાતીમાં અનુવાદ હોય એમ અનુભવ કરે કે આ વિદેશી કવિ પણ મારી ભાષાનો કવિ છે. આ બહુ ઉત્તમ પ્રશ્ન છે અને હું તો આનો બહુ આગ્રહી છું કે અનુવાદને એક કારકિર્દી તરીકે વિકસાવી શકાય, અનુવાદને એક સર્જનાત્મક પ્રવૃત્તિ તરીકે વિકસાવી શકાય. એ માટે યુનિવર્સિટીઓએ આગળ આવવું જોઈએ, અભ્યાસક્રમો કરવા જોઈએ, અને કેટલીક યુનિવર્સિટીઓએ ટ્રાન્સલેશન સ્ટડીઝ શરૂ પણ કરેલા છે. હાસ્ય તો એક ખુલ્લા મનની એક અભિવ્યક્તિ છે અને મને સહજ રીતે એ અભિવ્યક્તિ ગમે છે, અને મિત્રોની સાથે હોઉં ત્યારે હસવાનું મુક્ત મને હંમેશા ભાવ્યું છે અને ગમે છે. સાલસ સ્વભાવ, વિદવત્તા અને વિવિધ પ્રવૃત્તિઓને કારણે ભોળાભાઈનો મિત્ર અને ચાહક વર્ગ પણ ખૂબ મોટો છે. આવા આપણી ભાષાના આ મૂર્ધન્ય સાહિત્યકાર આજે પણ વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે સતત સંકળાયેલા રહે છે અને સતત સર્જનમાં પણ એટલા જ વ્યસ્ત રહે છે.